ઓહા અકાદમીના ડેલી કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. વાત કરીએ 10 માર્ચ 2020ના કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દાઓની. સૌથી પહેલાં વાત કરીએ સુનિલ જોશી, જેઓ ભારતીય ક્રિકેટ ટીમના જૂના એવા જાણીતા સ્પિનર છે, અને સ્પિનર તરીકે તેઓએ ભારતીય ક્રિકેટ ટીમની અંદર ખૂબ જ સારું કામ કર્યું હતું. એ સુનિલ જોશીને હવે BCCI દ્વારા ક્રિકેટ સલાહકાર સમિતિ, જેને આપણે CSE તરીકે ઓળખીએ છીએ, તે CSEના રાષ્ટ્રીય પસંદગી પેનલના અધ્યક્ષ તરીકેનું પદ એ 4 માર્ચના રોજ આપવામાં આવેલું છે. CSE એ 5 સભ્યોના જૂથમાં સ્થાન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર હરવિંદરસિંહની પણ પસંદગી કરવામાં આવી છે. હરવિંદરસિંહને રેલવે ઝોનમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, અને 5 સભ્યોની પેનલમાં તેઓ ગગન ખોદાનીનું સ્થાન લેવાના છે. બીજા લોકોની વાત કરીએ તો પસંદગી પેનલના બાકીના સદસ્યોની અંદર જતીન પરાંજપે, તેઓ પશ્ચિમથી, દેવાંગ ગાંધી પૂર્વથી, અને સરનદીપ સિંહ જેઓ ઉત્તરથી પસંદ કરવામાં આવેલા છે. આ લોકો પસંદગી સમિતિના બાકીના સભ્યો તરીકે રહેશે, અને સુનિલ જોશીને તેના ક્રિકેટ સલાહકાર સમિતિના આપણે અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવેલા છે. વાત કરીએ પુણેની 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થવાનું છે તે અંગેની. તો ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એસોસિએશન ISCA, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એસોસિએશન દ્વારા January 2021ની અંદર પુણેમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવનાર છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ એ મહિલા સશક્તિકરણ સાથે સ્થિર વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી આના ઉપર કામ કરનારી એક સંસ્થા છે, અને સાથે સાથે વિજ્ઞાન અને તકનીકીનો ઉપયોગ કરીને તમામ સમુદાયોનો આર્થિક વિકાસ, પર્યાવરણનું સંરક્ષણ અને સામાજિક સમાવેશ, સોશિયલ ઇન્ક્લુઝન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. છેલ્લા 100 વર્ષમાં આ શહેર એટલે કે પુણે એ 4થી વખત આ પ્રતિષ્ઠિત સભાનું આયોજન કરવામાં આવશે. તો પુણેની અંદર 4થી વખત આ પ્રકારની એક સભા થઈ રહી છે, જે 108મા નંબરની હશે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દ્વારા આનું આયોજન કરવામાં આવશે. ભારતના નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત થયા છે અજય ભૂષણ પાંડે. વિદ્યાર્થીઓ, ભારત સરકારે હાલના મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરેલા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આ નિમણૂકને મંજૂરી આપી દીધી છે. અજય ભૂષણ પાંડે વર્તમાનમાં નાણાં સચિવ રાજીવ કુમારની જગ્યા લેશે, અને અજય ભૂષણ પાંડે જે હાલમાં મહેસૂલ સચિવ છે. હવે વિદ્યાર્થીઓ, તમારી પરીક્ષાઓમાં જે પ્રશ્નો પૂછાતા હોય છે કે હાલમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે, તેવો પ્રશ્ન તો હવે કોમન થઈ ગયો છે. હવે એના ઉપર ફોકસ પણ ઓછું હોય છે. હવે જે પ્રશ્ન પૂછાય છે કે અજય ભૂષણ પાંડે એ પહેલાં કયા હોદ્દા ઉપર કાર્યરત હતા, તો તમારે અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે અજય ભૂષણ પાંડે એ નવા નાણાં સચિવ છે, પણ પહેલાં એ શું કામ કરતા હતા, તો મહેસૂલ સચિવ તરીકે કામ કરતા હતા. એવી જ રીતે તમને એવું પણ પૂછે કે હાલમાં નવનિયુક્ત અજય ભૂષણ પાંડે પહેલાં નાણાં સચિવ કોણ હતા, તો તમારે એ પણ યાદ રાખવું પડશે કે વર્તમાન નાણાં સચિવ રાજીવ કુમારના સ્થાન ઉપર અજય ભૂષણ પાંડેને નિયુક્તિ આપવામાં આવેલી છે. અજય ભૂષણ પાંડે એ 1984ની બેચના મહારાષ્ટ્ર કેડરના IAS ઓફિસર્સ છે. અગાઉ તેઓએ મહત્ત્વના કરેલા કામોની વાત કરીએ તો આધારની પાછળની જે સંસ્થા છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે. વાત કરીએ 2023માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્રનું આયોજન કરશે. IOC એક્ઝિક્યુટિવ બોર્ડે વાર્ષિક પરિષદ માટે ભારતીય શહેરની ભલામણ કર્યા પછી મુંબઈ 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન કરશે. IOC એક્ઝિક્યુટિવ બોર્ડે મુંબઈના ઉમેદવારોના સભ્યોના મત માટે મૂકવાનો નિર્ણય કર્યો, અને આ વર્ષે જુલાઈની અંદર ટોક્યોમાં 136મી IOC સત્રમાં આ નિર્ણયને બહાલી આપી દેવામાં આવશે. તો 2023ની અંદર મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું આયોજન થશે. વાત કરીએ જમ્મુ કાશ્મીરની સરકારે સ્ટુડન્ટ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, સ્ટુડન્ટ હેલ્થ કાર્ડની શરૂઆત કરી. આ યોજનાનું ઉદ્ઘાટન ગિરીશચંદ્ર મુર્મુ, જેઓ ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત થયા છે,
તેઓએ આ યોજનાનો ઉદ્દેશ દરેક શાળાએ જતા બાળકો અને માતા પિતાના સ્વાસ્થ્યની સ્થિતિને સુનિશ્ચિત કરવાનો છે અને આ યોજનાઓના ફાયદા વિશે લોકોને ખૂબ જ જાગૃત કરવાની વાત ગિરીશચંદ્ર મુર્મુએ ત્યાં કરી હતી. તો 5 માર્ચે જમ્મુ કાશ્મીરની અંદર સ્ટુડન્ટ હેલ્થ કાર્ડ યોજના બાળકોના સ્વાસ્થ્યનો યોગ્ય વિકાસ થાય તે હેતુથી શરૂ કરવામાં આવેલી છે.